लॉकडाउन ना एक महीना बाद पण अमदावाद मा कोरोना ना पॉजिटिव केस घटवानु नाम नथी लई रह्या। घटवानी जग्याए पॉजिटिव केस दररोज मक्कम गति आगळ वधी रह्या छे, जेने जोता लोको मा तो दहशत छे ज, त्यारे तंत्र पण हवे हाफी गयुं छे। सवाल ए उभो थाय छे के आखरे अमदावाद ना केटलाक विस्तारो मा कोरोना ना केस वधी केम रह्या छे, त्यारे आनी पाछळ नुं सौथी मोटुं कारण छे लॉकडाउन ना चुस्त पालन नो अभाव। शहर ना कोट विस्तार मा गीच वस्ती होवाथी कोरोना ने रोकवो एक मोटो पड़कार छे। शिक्षण ना अभावे एक मोटा वर्ग मा जागृति नो अभाव छे। लोकोए हजु पण सोशल डिस्टेंसिंग नुं चुस्तपणे पालन नथी करी रह्या। झूपड़पट्टी अने चालियो मा गीच वस्ती ना कारणे चेप झड़पथी वध्यो छे। दिल्ली ना मरकज मा जईने आवेला तबलीगी जमात ना लोकोने कारणे पण केस रेपिड गति थी आगळ वधी रह्या छे। शाकभाजी करियाणा अने मॉल्स मा काम करता लोको कोरोना ना वाहक बन्या, એટલે કે આ વેપારીઓમાંથી સામાન્ય લોકોમાં કોરોનાનો સંપર્ક વધ્યો। ફરજ પરના તબીબ, નર્સિંગ સ્ટાફ, પોલીસ અને સામાજિક કાર્યકરોને પોઝિટિવ લોકો તરફથી સંક્રમણ લાગ્યું। તંત્ર તરફથી પણ કેટલાક પગલાં લેવામાં થયેલો વિલંબ આ સ્થિતિ માટે જવાબદાર છે। જાહેરમાં માસ્કના ઉપયોગ ફરજિયાત કરવાનો મોડો લેવાયેલો નિર્ણય પણ કોરોનાના કેસ વધવા પાછળ એટલો જ જવાબદાર છે। તો સ્થિતિને જોતા મ્યુનિસિપલ કમિશનરે પણ ચેતવણી આપવી પડી છે કે જો લોકડાઉનનું પાલન નહીં કરાય તો મે મહિનામાં સ્થિતિ ભયાવહ બની શકે છે। હાલ અમદાવાદમાં ચાર દિવસની આજુબાજુનું કેસ ડબલિંગ રેટ છે। જો ચાર દિવસ દર ચોથા દિવસે કેસ ડબલ થાય તો અમે જે આકલન કર્યું છે અને આ આકલન ભારત સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યું છે, 15 મે સુધીમાં લગભગ 50,000 કેસ અમદાવાદ શહેરમાં થાય અને 31 મે સુધીમાં 8 લાખ જેટલા કેસો થાય જો કેસ ડબલિંગ રેટ 4 દિવસનું રહે તો। પરંતુ વારંવાર હું કહું છું કે મહેનત જે કરી હોય એનું ફળ હંમેશા મળતું હોય છે। આપણે બધાએ શહેરમાં જે મહેનત કરી છે એનું ફળ ચોક્કસ મળશે। અમદાવાદ ગ્રામ્યમાં 650 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા, 650માંથી 1 પોઝિટિવ અને 649 રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે। 515 લોકોને ટેસ્ટ PCR કરવામાં આવ્યા, 515માંથી 4 કેસ કોરોના પોઝિટિવ સામે આવ્યા છે। એક જે પોઝિટિવ કેસ સામે આવ્યો છે તે કવિઠા ગામનો છે કે જે બાવડામાં આવેલું છે। જે ટેસ્ટને PCR કરવામાં આવ્યા છે એ તમામ 4 પોઝિટિવ કેસ જે છે તે જેતલપુર વિસ્તારના છે।